આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોડીનાર તાલુકાના બરડા બંધારાના છે, જેમાં ઓસ્ટ્રેલિયા તથા સાયબેરિયા સહિતના વિવિધ દેશોના પક્ષીઓ હજારોની સંખ્યામાં અહીં મહેમાન બન્યા છે। પશ્ચિમી દેશોમાં શિયાળામાં બરફ વર્ષા થતી હોય છે, પરિણામે શિયાળાની શરૂઆતમાં આ યાયાવર પક્ષીઓ હજારો માઇલોનું અંતર કાપીને આવે છે। ઉનાળાની શરૂઆત થતાં પક્ષીઓ તેમના માદરે વતન પરત ફરી જતા હોય છે। અને આ વર્ષે જોઈએ તો ખાસ કરીને ફ્લેમિંગો છે, પેલિકન છે, ક્રેન છે અને સાથે સાથે પેન્ટાસ્ટોર છે અને અનેક પ્રકારના કૂટ તથા અનેક પ્રકારના હેરોનરી અને સ્પૂનબિલ જેવા પક્ષીઓ આપણે આ વિસ્તારમાં જોવા મળ્યા છે અને જેની સંખ્યા લાખોમાં હોઈ શકે એટલો તાદાદમાં આ પક્ષીઓ આ વર્ષે છે। અને ગીર સોમનાથ જિલ્લામાં કુલ 96 જાતના વિદેશી પક્ષીઓ દર વર્ષે મહેમાન બને છે। આ પક્ષીઓમાં કુંજ, પેલિકન, કોમંડ તથા અન્ય જાતોનો સમાવેશ થાય છે। ગીર સોમનાથ જિલ્લામાં દર વર્ષે 2 લાખથી વધુ પક્ષીઓ 4 મહિના સુધી મહેમાન બને છે। અહીં પક્ષીઓ આવતા હોવાનું મુખ્ય કારણ એ પણ છે કે કુંજ પક્ષીનો મુખ્ય ખોરાક મગફળી છે અને મગફળીનું આ વિસ્તારમાં પુષ્કળ વાવેતર થાય છે, જ્યારે બીજું એક કારણ એ છે કે અહીં છીછરા તળાવમાં સમુદ્રના પાણી સાથે પુષ્કળ પ્રમાણમાં માછલીઓ આવતી હોય છે। પેલિકન સહિતના આ પંખીઓનો માછલી મુખ્ય ખોરાક છે, તેમજ વાતાવરણ પણ અનુકૂળ હોવાથી હજારોની સંખ્યામાં પક્ષીઓ અહીં આવે છે। સ્થાને ખરેખર પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરી અને ટુરિઝમ સાથે જોડાય તો મને લાગે છે કે આના સ્થાનિક લોકોને પણ રોજી મળશે અને આ વિસ્તાર છે એનો પણ ખૂબ સારો વિકાસ અને ડેવલપ થઈ શકે એવું મારું માનવું છે। સુત્રાપાડા તાલુકાના ઝાલાના વડોદરા ગામના તળાવમાં સુંદર પક્ષીઓ જોઈ શકાય છે, ઉપરાંત કોડીનારના સોડો બંધારો અને બરડા બંધારો તેમજ ઉનાના ચીખડીના તળાવમાં દર વર્ષે મોટા પ્રમાણમાં પક્ષીઓ જોવા મળે છે। મૂળ દ્વારકાના બરડા બંધારાના આકાશમાં પક્ષીઓના ઝુંડ વિહરતા જોઈ શકાય છે। વિવિધ જાતના અને રંગોના પક્ષીઓથી જાણે આકાશમાં રંગોળી વિહરતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે। દર વર્ષે આવતા વિદેશી પક્ષીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। આ તળાવોને પક્ષી અભયારણ્ય જાહેર કરી પર્યટન ક્ષેત્રનો વિકાસ કરવામાં આવે તેવી પ્રકૃતિ પ્રેમીઓની લાગણી છે। ન્યૂઝ ઓનલાઈન, ગીર સોમનાથ।